કે કેન્દ્ર સરકાર મહિલા અને બાળ વિકાસની મોટી મોટી વાતો કરાય છે, તેમના માટે બજેટમાં અને ખાસ તો બાળકોના અભ્યાસ અર્થે મોટી મોટી રકમો ફાળવાય છે. પણ સૌથી મોટો સવાલ એ હોય છે કે શું સરકાર આ લાભ ખરેખર જરૂરિયાતમંદો સુધી પહોંચાડે છે ખરા? આ સવાલનો જવાબ મેળવતા પહેલા જરા આ ચોંકાવનારા દ્રશ્યોને નિહાળો. ન તો કોઈ આંગણું છે, ન તો મોટું મકાન છે. ભાવનગરના શિવનગર વિસ્તારમાં એક નાનકડી ખોલી જેવી દુકાનમાં ચાલી રહી છે એક આંગણવાડી. જી હા, શિવનગરમાં આવેલી આ 151 નંબરની આંગણવાડીના દ્રશ્યો છે. આસપાસના વિસ્તારમાંથી લગભગ 50 જેટલા ભૂલકાઓ રોજ હોંશે હોંશે આંગણવાડીમાં આવે છે, પણ હાલત જોઈને જ સ્પષ્ટ થઈ જાય કે બાળકોને બેસવા મળે તોય ઘણું. આમાં બાળકો રમતા ક્યાં હશે, નાસ્તો ક્યાં કરતા હશે, અરે બાળકો ભણતા પણ કેવી રીતે હશે? જાણે ઘેટા બકરાને ભર્યા હોય તે રીતે બાળકોને કહેવાતી આંગણવાડીમાં બેસાડવામાં આવે છે. એટલું જ નહીં, જે દુકાનમાં બાળકોને બેસાડ્યા છે તે દુકાન પણ જર્જરિત છે. ત્યારે સવાલ એ છે કે જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદારી કોની? દુકાનમાં બાળકો અદરતાલ જીવી રહ્યા છે, પતરા પણ છે, ગરમીનો સમય છે, ઠંડીનો સમય છે, અને બાજુમાં એક ટાંકી આવેલી છે. ચોમાસું હોય ત્યારે આખી ટાંકી ભરચક ભરાઈ જાય છે, અને એમાં નાના ભૂલકાઓ એકાદા પડી ગયા અને અકસ્માતે જીવના જોખમે ત્યાં આગળ અંદર ડૂબી ગયા, એની જવાબદારી કોની છે? જે આંગણવાડી ચાલી રહી છે તે દુકાનની આસપાસ નરિયા ગંદકીના ખડકલા છે, જે કચરાના ઢગ પાસેથી લોકોને પસાર થવું પણ ન ગમે. ત્યાં આ બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે. સવાલ એ છે કે શું આ રીતે ભણશે ગુજરાત? વાલીઓનો આક્ષેપ છે કે આંગણવાડીના સંચાલકો અને સ્થાનિકો પણ આંગણવાડીના મકાન માટે વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે, પણ તંત્રના પેટનું પાણી હલે તો ને? આંગણવાડીના સંચાલકે ધારાસભ્ય સુધી પણ આ વાત પહોંચાડી છે, અહીંના વિસ્તારના નગરસેવકોને પણ કીધું છે, ત્યારે એમને પણ કહેવામાં આવ્યું કે ભાઈ તમે મકાન ગોતો, જવાબદારી તમારી છે, પણ સંચાલક તરીકે આંગણવાડી વિસ્તાર એ સંભાળે છે, તો એનો મતલબ એવો છે કે બધું એને જ તે કરવાનું હોય. પ્રશ્ન એ છે કે નાના ભૂલકાઓના જીવ સાથે આવી રમત શા માટે? બાળકોની સંખ્યા પ્રમાણે વિશાળ આંગણવાડીની વ્યવસ્થા કેમ નથી? શું આંગણવાડી દુકાનમાં ચાલી રહી હોવા મુદ્દે તંત્ર માહિતગાર નથી? જો નથી તો તેનો અર્થ એ કે તંત્રના ઉપરીઓ દ્વારા આંગણવાડીની સમયાંતરે ચકાસણી પણ નથી થતી. સંચાલકોનો દાવો છે કે તેમણે આંગણવાડીના મકાન માટે વારંવાર રજૂઆત કરી છે, તો આંગણવાડીની માંગ પર ધ્યાન શા માટે નથી આપવામાં આવતું? કે પછી કોઈ દુર્ઘટના ઘટે ત્યારે જ તંત્રને જાગવાની આદત પડી ગઈ છે?